હોવાની વિગતો સપાટી પર આવી રેડ પાડવામાં આવી અને બે ઇસમોને 63 કિલો જેટલા ગૌ માંસ સાથે ઝડપી પાડ્યા. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌ માંસ પર પ્રતિબંધ છે, તેમ છતાં ઘણી જગ્યા પર ગૌ માંસનું વેચાણ થયા કરે છે. સલાવતપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં બાતમીના આધારે રેડ પાડવામાં આવી. સ્થળ ઉપર તપાસ કરતા 63 કિલો જેટલો ગૌ માંસ પણ મળ્યો. 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે, જ્યારે 2 ઇસમોને ઝડપી લેવાયા છે. રુસ્તમપુરાના અકબર શહીદ અને ટેકરા ખાતે આવેલા એક મકાનમાં ગૌ માંસ વેચાતું હોય અને પોલીસે છાપો માર્યો અને હકીકત બહાર આવી કે ઘણા સમયથી અહીંયા ગૌ માંસ વેચાતું હતું. બાતમીના આધારે છાપો મારાતા જ 63 કિલો ગૌ માંસ મળ્યું, જ્યારે 2 વ્યક્તિઓની ધરપકડ પણ થઈ. ધર્મેશ ગામી ગૌરક્ષા મંચ અધ્યક્ષ. જે રીતના અકબર સહિત ટેકરા રુસ્તમપુરા ખાતે ગતરોજ ગૌરક્ષકો અને પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તે દરમિયાન 200 કિલો ગૌમાંસ ઝડપાયું હતું. એફએસએલના રિપોર્ટ બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે, 2 કસાઈઓની ધરપકડ કરી છે. પણ હું એક જ કહેવા માંગુ છું કે આપણે બધાએ એક ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની અંદર ગૌ હત્યાનો કાયદો છે અને ગૌ હત્યા પર રોક છે, તો આવું કૃત્ય કોઈ પણ વ્યક્તિએ ના કરવું જોઈએ. અને ખાસ કરીને હું મુસ્લિમ સમુદાયને એક આહ્વાન કરું છું કે જ્યાં પણ આવો કોઈ પણ એરિયામાં આવું કૃત્ય કરતા હોય તેને આપણે પોલીસ પ્રશાસનને સાથે રાખીને એવા લોકોને પકડાવી દેવા જોઈએ. માત્ર ગૌરક્ષકો જ આ કાર્ય કરે એવું નથી, ભારતના તમામ નાગરિકો જ્યાં પણ આ ચીજનો પ્રતિબંધ છે ત્યાં કને કોઈ કૃત્ય કરતું હોય તો એવા લોકોને પ્રશાસનને સોંપવો જોઈએ. અવારનવાર ગૌમાં પકડવામાં આવે છે, સરકાર દ્વારા કઈ રીતે કાર્યવાહી થવું જોઈએ અને કઈ રીતે કાર્યવાહી કરવાની? ગુજરાતની અંદર કાયદો કડક છે, પરંતુ ગૌરક્ષકોની જાગૃતતાના કારણે આવા કિસ્સાઓ બહાર આવે છે. પોલીસનો ખૂબ સહકાર રહે છે, ઘણા બધા કસાઈઓને પાછા થયા છે, કરવામાં આવે પણ છે, પણ તેમ છતાં અમુક જે માથાભારે તત્વો હોય એ ગાયની હત્યા કરતા જ હોય છે. એટલે આવા સમયની અંદર ગુજરાતે આખા ગુજરાતની અંદર એક એવી SIT રચવી જોઈએ અને જેનું કામ માત્ર ને માત્ર ગૌરક્ષકોને સાથે રાખીને રેડ પાડવાનું હોય તો હું ચોક્કસ એવું માનું છું કે આ બાબતમાં ક્યાંક ને ક્યાંક થોડું અસર થશે અને ગૌ હત્યાના જે બનાવો બની રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઘટશે. જે રીતના ગુજરાતની અંદર ગૌ હત્યાના કિસ્સાઓ હાલ ઉચકાઈ રહ્યા છે અને માથું ઉચકી રહ્યા છે અમુક તત્વો, એ તત્વોને ડામવા માટે પોલીસ કડક કાર્યવાહી કરે એ જ અપેક્ષા રાખું. ચેનલ લાઈવ વિટનેસ.